આમોદ તાલુકાના ખેડૂતોએ દેશના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈની જન્મજયંતિ નિમિત્તે તાલુકાના સરભાણ ગામ ખાતે આવેલ સરદાર પટેલ હોસ્પિટલમાં સ્થાપિત સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. ખેડૂતોએ પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ યાદો તમારી જીવન અમારું આ બેનર સાથે સરદાર પટેલ સાહેબના મારફતે સરકારને તેમની વેદનાઓ પહોંચાડવા માટે કાર્યક્રમ યોજ્યો હતો. ખેડૂતોએ પાકમાં નુકસાનીનું વળતર તેમજ 12 કલાક વીજળી આપવાની માંગ કરી છે. આજ રોજ લોહ પુરુષ, ખેડૂતોના હામી, ખેડૂતોના બેલી, અખંડ ભારતના શિલ્પી, ભારતના ઘડવૈયા, માન્ય સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના ઐતિહાસિક ગામ સરભાણ મુકામે ભરૂચ જિલ્લાના ખેડૂતો સરદાર વંદના સરદારશ્રીના આશીર્વાદ લેવા, સરદારશ્રીની હૂંફ લેવા માટે આજે સરભાણ ગામે ઉમટી પડ્યા હતા. સરભાણ ગામ એ ઐતિહાસિક ગામ છે. આ ગામની ધરતી એ અનેક વખત ખેડૂતોના પ્રશ્નો માટે, જનતાના પ્રશ્નો માટે નેતૃત્વ લીધું છે. આ ગામના 18 સ્વાતંત્ર્ય વીરોએ સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગીદાર બનીને દેશની સ્વતંત્રતા માટે અડીખમ ઊભું રહેનાર ગામ એ ભરૂચ જિલ્લાનું અનેરું ઐતિહાસિક ગામ સરભાણ મુકામે રહીને અમે શાસકોને, વહીવટીતંત્રને સંદેશો પહોંચાડવાને માટે અહીંયા ઉપસ્થિત થયા છે. કારણ કે ગુજરાતની અંદર ભરૂચ જિલ્લાના ખેડૂતો સૌથી દુઃખી છે અને સૌથી મુશ્કેલીમાં છે, ત્યારે એ મુશ્કેલીને વાચા આપવા અમારા સ્વર્ગસ્થ સરદાર વલ્લભભાઈ પટેલ, કે જે રાષ્ટ્રીય અને વિશ્વ વિભૂતિ છે, એમના મારફતે આ સરકારને અમારા માટે કંઈક વિચારવાની તક મળે એવો સંદેશો પહોંચાડવાને માટે અમે સરદારનું પૂજન કરવા અહીંયા ભેગા થયા છે. કારણ કે ભરૂચ જિલ્લાના ખેડૂતો સૌથી મુશ્કેલીમાં છે. અત્યારે તમે જોયું હોય તો ગયા વખતે, ગયા જુલાઈની અંદર આ જિલ્લાની અંદર ખેડૂતોના ખેતી પાકો ઉપર રાસાયણિક હુમલાઓ થયા, વાયુ પ્રદૂષણ થયું. એને લીધે ભરૂચ, આમોદ, વાગરા અને જંબુસર તાલુકાના સરકારી ચોપડે નોંધાયેલા લાખો એકર જમીનના પાક, ખેતીમાં પાકને નુકસાન થયું, જમીનને નુકસાન થયું. જે બાબતે જિલ્લાના જનપ્રતિનિધિઓ એટલે કે માન્ય ધારાસભ્યશ્રીઓએ પણ રજૂઆતો કરી અને જિલ્લા ખેતીવાડી અધિકારી, ખેતીવાડીની ટીમ, કૃષિ તજજ્ઞો બધાએ પણ રિપોર્ટ આપ્યો કે આ વાયુ પ્રદૂષણથી ખેડૂતોના પાકને ખૂબ મોટું નુકસાન થયું છે. આવી અનેક મુશ્કેલીઓ અને વિટંબણાઓની વચ્ચે જીવતો ખેડૂત એને માત્ર સરદારનો સહારો છે એ વાત પહોંચાડવાને માટે, એ વાત થી અમે હૂંફ મેળવવા માટે અહીંયા ભેગા થયા છીએ. ત્યારે આ કાર્યક્રમથી એકતા દિવસને, એકતા દિવસના રોજ અમે સંકલ્પબદ્ધ થઈએ છીએ કે અમે સરદારના સાચા વારસો છીએ. આ સરદાર સાહેબના શબ્દોને અમે યાદ કરીએ છીએ કે આ દેશમાં જો કોઈને છાતી કાઢીને ચાલવાનો અધિકાર હોય તો એ ધરતીમાંથી ધનધાન પેદા કરનાર ખેડૂતને છે. એવી ઊંચી વાતો ખેડૂતો માટે આખા રાષ્ટ્રને જેમણે સમજાવી છે એવા વિશ્વ વિભૂતિ સરદાર સાહેબને નમન સાથે આ સરકારને સદબુદ્ધિ આવે, આ શાસકોને સદબુદ્ધિ આવે અને અમારા વિકટ પ્રશ્નોને વાચા મળે એ માટે અમે અહીંયા આવ્યા છીએ.